નવસારીમાં વાંજણા ગામમાં મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. કીર્તિદાન ગઢવીના ભજનનો ડાયરો માંડનાર મોજમાં આવી ગયા હતા. આ ડાયરામાં લોકોએ લાખો રૂપિયાની નોટ ભજન માંડનારાઓએ ઉડાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 20 લાખ રૂપિયાની નવી નોટ ઉડાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી પર નોટનો વરસાદ થતો હતો. આ રૂપિયા મંદિરના લાભાર્થે હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જો કે નોટના વરસાદમાં જમીન પર જ નોટનો વરસાદ જોવા મળ્યો. આ નોટોને એકઠી કરવા માટે મશીનો પણ મૂકવામાં આવી હતી. આપને જણાવી દઈએ, 20 લાખ રૂપિયાની નોટ આ ડાયરામાં ઉછળી હતી અને જેને ગણવા માટે મશીનો મૂકવા પડ્યા. તમારા સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, નોટોનો વરસાદ થયો પણ નોટો ક્યાંક જમીન પર મળવા મળી અને સાથે જ તેને ગણવા માટે સ્પેશિયલી મશીન મૂકવામાં આવ્યા હતા, શું વિગતો? જી કુશાલી, આપને જણાવી દઉં કે ડાયરા રસિયાની પહેલી પસંદ બનેલા કીર્તિદાન ગઢવી જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે. જ્યાં જાય છે ત્યાં નોટોનો વરસાદ વરસતો છે. જેવી રીતે નવસારી જિલ્લાના વાંઝડા ગામે મંદિરના લાભાર્થે પણ કીર્તિદાન ગઢવી આવ્યા હતા અને ત્યાં પણ વરસાદ 20 લાખ જેટલો રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. નોટ જે ઉડી રહી હતી તે જમીન પર પણ પડી હતી, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાંની જનતા 20 લાખ થી વધુ લોકો ડાયરાની મોજ માણવા આવ્યા હતા અને 20 લાખ જેટલી નોટો હવામાં ઉડી હતી. હવાની ઉડવાની સાથે જમીન પર પણ પડી હતી. 20 લાખ જેટલી માતબર રકમ ઉડી હતી, જેને ગણવા માટે મશીનો પણ મંગાવવામાં આવ્યા. ખાસ કરીને વાત કરીએ તો તે પંથકના ધારાસભ્ય છે નરેશભાઈ પટેલ, એ પણ ડાયરાના કટ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને એમણે પણ નોટોનો વરસાદ કર્યો હતો. ખુશાલી જી, આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ. 20,000 થી વધુ લોકોએ આ ડાયરો માણ્યો હતો, પણ ધારાસભ્ય નરેશ પટેલે પણ વરસાદ કર્યો હતો અને સાથે જ ડાયરામાં આપ જોઈ શકો છો કે કેવી રીતે નવી જે ચલણી નોટો છે તેનો વરસાદ કરવામાં આવે છે. મંદિરના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો તેવી લોક ચર્ચા છે, પણ સાથે જ સ્પેશિયલી મશીનો મૂકવા પડ્યા હતા તેટલી નોટોનો વરસાદ આ ડાયરામાં જોવા મળ્યો.